અને નવસારીરા શહેરમાં ગુનેગારોને ને મોકળું મેદાન હાથે લાગી ગયું છે ગુનેગારોને જાણે પોલીસનો ડર જ રહ્યો નથી ચોરો રાત્રિ દરમિયાન લૂંટફાટ અને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ઠગાઈ અને ચેન સ્નેચિંગના બનાવોમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે ગુનાઓનો ઉકેલ પોલીસ શોધી શકી નથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ છતાં અહીંના સીસીટીવી ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે જેના કારણે અહીં ગુનાઓ ઉકેલવામાં પોલીસને ફાંફા પડી રહ્યા છે બિલીમોરા પાલિકાએ બજેટમાં દસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવી છે પરંતુ સંકલનના અભાવને લઈને વર્ષમાં ચોરીના ત્રીસ બનાવો ચેન સ્નેચિંગના વીસ અને પંદર જેટલા ઘરફોડ ચોરીના બનાવો બની ચૂક્યા છે તાજેતરમાં નવસારી શહેરની લૂંટમાં પગેરું શોધવામાં સીસીટીવી મહત્વની કડી બનીને આરોપીઓને દબોચી લેવામાં પોલીસને મોટી સફળતાઓ મળી છે ત્યારે બિલીમોરા શહેરમાં થતા બનાવો અંગે પણ જાગૃતતા આવે તો શહેરમાં ચોરી લૂંટ અને સ્નેચિંગ કરતા ગુનેગારો પર અંકુશ લાવી શકાય તેમ છે પણ વિલંબના કારણે શહેરીજનો જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ વિભાગ ત્વરિત પગલાં ભરે તેવી માંગ છે બિલીમોરા પાલિકા અને લોકભાગીદારી સાથે જિલ્લા પોલીસ વિભાગના સંકલનના અભાવને કારણે બિલમોરા શહેરમાં નવા સીસીટીવી લાગી શક્યા નથી જેમાં ગુનેગારો મોકાનો લાભ લઈને પોતાના મનસુબાને અંજામ આપી પલાયન થઈ જઈ રહ્યા છે જોકે આ ગુનાખોરીને ડામવા પોલીસ પ્રશાસન સહિત ટેકનિકલ ઉપકરણો પણ મહત્વનો ભાગ ભજવતા હોય છે તેથી ત્રણ વર્ષે બંધ પડેલ સીસીટીવી કેમેરા રિપેરિંગ કરાય તેવી આશા સેવાઈ રહી છે હાલમાં અત્યારે ગત વર્ષની બજેટમાં અમે અંદાજીત દસેક લાખ રૂપિયા બજેટમાં ફાળવેલા છે પોલીસ સ્ટેશન અને એસપી સાહેબને સાથે બી અમારી ને વાતચીતો ચાલી રહી છે કે પોલીસ સ્ટેશન બિલ્લીમરા શહેર અને પોલીસ સ્ટેશન સાથે આયોજિત કરીને શહેરમાં સીસીટીવી કેમેરા જે સેન્સિટિવ પોઈન્ટસો છે ત્યાં લોકોની સુરક્ષા માટે અને સીસીટીવી જરૂરી હોવાથી હાલ જે જૂના પ્રોજેક્ટ હતો તે બંધ છે તેને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ રીતનું આયોજન છે બિલીમોરા શહેરની અંદર અને નવસારી જિલ્લાની અંદર અન્ય જે શહેરો છે એમાં હાલ આ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કોઈ કેમેરા લાગેલા નથી પરંતુ નેક્સ્ટ ફેઝની અંદર જેટલી પણ નગરપાલિકા વિસ્તાર અને મોટા ટાઉન છે એમને આવરી લેવાની અમારી ગણતરી છે પરંતુ અમે એક કલેક્ટરશ્રી દ્વારા એક જાહેરનામું બહાર પાડાવેલું છે જેમાં જેટલી પણ હોટેલ્સ છે બેન્કો છે પેટ્રોલ પંપ છે અને આના ઉપર કમ્પલસરી રોડ સાઈડ કવર થાય એ પ્રકારે સીસીટીવી કેમેરાઓ લગાવવાનું જાહેરનામું છે અને એની અમે ચુસ્ત અમલવારી કરીએ છીએ ઉપરાંત આખા જિલ્લાની અંદર લગભગ પચાસથી વધુ જે લોકેશન્સ છે એમાં અમે લોક ભાગીદારીથી સીસીટીવી કેમેરાઓ લગાવેલા છે અને આ સીસીટીવી કેમેરાઓ છે એ એમાં કાર્યરત છે અને એ અમને ઉપયોગી છે